நமோ நுரே சௌஹரிஹந்தானம் நமோ நுரே சௌஷிதானம் நமோ நுரே சௌஹாயிரியம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திரிபாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஔஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியா ஜகாஸ்தி சித் சுவாய் பவாய சர்வா விபாவ நிருசனிதாதா ஆத்மா சாந்தி ஆனந்தி ஆத்மா மாயமான சுத்தமாக மக்கானமா சுத்து சாபுரமா சுத்து கார்கானா பெரியமா சுத்து பெருமான ஆத்மான பிரசம்சே மரியாதை சாரிசோ ராத்திரி
அனுபவா பரவாயில்ல. நான் ஆட்டு போடுறது சொல்லி கேட்டிருக்கேன். ભ્રમણ પાગલ છે મારો પાગલ પાગલ ગાંડો માટી છે મારા સાધુ થઈને પણ શરીરની ક્રિયા તો મને લાભ થાય એ શરીર સુખ માનું છું. અરે એમાં દયાદાન ભક્તિ ના ભાવ આવે એ રાગ નાતા એ મને સુખનું એટલે મોક્ષ માર્ગ નું સાધન છે. એ કઈ ની વાત છે, ઘરમાં સુખ નથી, સુખ નું કારણ છે મન છે. પણ વાસ્તવમાં તેઓ મૃગજવ સમાન છે, મૃગજવ પાપ એના ફળ એ બધા દુઃખરૂપ છે. અજ્ઞાની અને સુખરૂપ માની તેમાં કઈ સુખ નથી, જે કોઈનું કર્મ નથી, જે કોઈનો વિશ્વાસ નો ભય સ્થાન નથી, બધા ભયના સ્થાન છે. એ શુદ્ધાત્મ સ્વરૂપ અભય છે. ભગવાન આત્મા શુદ્ધાત્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ એ એક કર્મનું સ્થાન. અને એ જ જગતના જીવોને ભાવ ભયમાંથી રક્ષા કરનાર કર્મ કરશે. ભાવ ભય મરીને ક્યાં જશે મૂળ રત્ન. અહીં એવા મોટા કોઈ કરોડો પછી અહીંથી ઊંઝાની જાય નર્કમાં. જાય નિરોધમાં પોતાનો વિરોધ કર્યો છે. ચતુર્વર્ષી આઠ વર્ષ ચતુર્વર્ષી કરતું આઠ વર્ષ ન હોય પણ આખું જીવન
तो धन में स्वामी धनु 1000 को देने के लिए राम, धनु 1 करोड़ को देने के लिए पायलट, धनु 1 करोड़ को गांव की आ मरता है हाथ में मरते वो पैसा में मर के रौरव नकमा था कर हनुमान साहब विश्वास इतने श्वास लगे इतना वर्ष आठवें वर्ष का प्रार्थना जित कर जा एक एक प्रार्थना ज्ञान लाख में खोले दिन भी पूर्णानंद नो मात अनादर करो शुद्ध चैतन आनंद नो धाम एना अनंता न मानता बाहर में अनेक सामग्री में आनंद भेज करें किसी से ना दिल्ली कैसे सके ऐसे दयावों की यदि होती सामग्री भेज करें हमारा अनुसूचित की बात कर समझ कर लगा हमारा बात कर वक्त આદરી નો સામગ્રી નો જંગલા થતા હતા અનુકૂળ દેવી નથી થોડો નહીં વીડિયો નીકળી હા અમૃત નો સાગર ભગવાન એને તો નિત્ય માં સુખી છે કે મજ નથી એમ હે અમૃત નો સાગર સુખ સાગર એમાં સુખ નથી એમાં સુધી સુખ થયું છે એને મળી નથી દ્રષ્ટિમાં ભય ભય માંથી વર્ષા પણ ભ્રમ થતો હતો પ્રભુ આત્મા સચિદાનંદ સ્વરૂપ જ્ઞાન અને આનંદ ના શાશ્વત સ્વભાવથી ભરેલો એ તત્વ બહુ ભયના શરણમાં એક અર્જનતા શરણ શુદ્ધા શરણ આવે છે ને પોતાનું એ શરણ નથી તો એની ઉપર લજ્જા જવાબ આપતા જગતમાં ફરે છે જેમ શીત સ્વર વાળા રોગીને શીત સ્વર મીઠું દૂધ પણ કડવું લાગે છે દુમાયા કરવા છે દૂધની લાગે વિકાસ આવે તેમ ભૈરાત્મા પરમ સુખદાય પરમાત્મા સુખ ભાવના જેને ગાયમાં સુખ બુદ્ધિ ચલતી છે એને પરમાત્મા સ્વરૂપ સુખનું ભાન એને મજા પડતી નથી એમ એને એના ભાવને અંદરમાં ભાવના કરી કસદાય લાગે સમજાણું કહે ને તેથી એમાં કરી શકે નહીં કૃષ્ણ કૃષ્ણ લેવાડા ભક્તિના ભાવ કરી એ દુઃખના કારણ છે એ પરિણામ થયું લેવાડે સારી વાત કૃષ્ણ લાગે તેથી તે આત્મ સ્વરૂપની ભાવનાને ભાવતો નથી પણ વિષય તો સાહેબ એની જ ભાવના ભાવે છે વિકલ્પો કરવા શું શું એની જ એની ભાવના છે એ વસ્તુ એની વૃત્તિ ઉઠાવી છે એની અજ્ઞાની ભાવના છે વિષય સાહેબ સગાડાનો દાખલો છે રાધાજી પ્રગટ એક દિવસ બહેન સિનિકો કેવળ વિનત એમ વિનત એમ કે નહીં
पूरक जीनत प्रेम राग में पापना भाव ये विश्वम से निशा दुखों के लिए विषय सकाय भाव रोल में कमाल ये बदा पाप भाव है दूसरों से અને દેવા દાન વ્રત ભક્તિ નો વિકલ્પ સ્વરૂપ દીકરી રાજા વિકલ્પ છે ને એમાં કઈ અશુભ રાજ કહ્યું રાજાજી પ્રગટ દુઃખ બેન એને ખબર નહીં છે રાજ કેવો કોને કેવો દીકરો જેનીકો સેવક વિનત તેમ રાજને સેવવામાં મજા માની છે એવા અજ્ઞાની અનાદિથી રતને ઓળખતા નથી અને આત્મહિત હેતુ વૈરાગ જ્ઞાન આત્માના હિતનું કારણ તો આત્મજ્ઞાન અને રાજથી રહિત વિરાગ દેખા એ લખે આપનું સ્પષ્ટ દાન એ એને જાણે તો સ્પષ્ટ દાન અંતર જ્ઞાન સ્વભાવમાં જાવું અને રાજ રહી ખાવું એને દુઃખદાય જ્ઞાન રાજાજી વિષય થતા એવું આત્માનું અવિત્ર છે રાજ પુણ્ય પાપના ભાવ કર વિષયમાં ઉત્પન્ન થાય કર લખી જેવા વિષય તથા એવો આત્મા હોય દુઃખદાયક છે તથા અજ્ઞાને તેમાં હિત માની સુખ માની પ્રવર્તે હા દિવસના 5000ની પ્રજા ખાતી અને શાસનનો ધંધો મોટો 2-5 લાખ ખાતો જઈને ઘણા કૂતરા ઉપર આવતા હોય રોપિયા પચાસ હજાર અને જોવાય પછી ના લેવા જોઈએ મુંબઈ જો અને એ આવે લોકો હોય અનુભવ મજબૂરી તો મજબૂરી ના થાય કે મારે મકાન દરી જોઈએ રોજ મકાન બહારે તો પણ અમને લખતા તો નથી એટલે તું છોકરાને કાઢવાનો હોટલ મળી જાય મોડી હોતા હા 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 આનંદ ઉપરથી જોઈએ દારી હતી એનાથી કાઢી ને પચાસ હજાર રૂપિયા અત્યારે તમારે 50 હજાર પચીસ ગુણ ભાવ થયો દીદીના 50,000 રૂપિયા હાડા 12 લાખ પૈસાની કિંમત ક્યાં રહી છે મુંબઈમાં મળ્યો છે રસ્તામાં પણ આ જો ગભરાજી હાથ મારું મકાન દળી
સુખ માને છે અને જ્ઞાન વૈરાગ્ય સુખ નું કારણ છે એને એ અહિત સ્વરૂપ માને છે. અજ્ઞાનજી અને વિદિષ્ણ શ્રીમદ રાજચંદ્ર છે અનંત સુખ નામ દુઃખ જ્યાં રહી ન મિત્રતા કો વર્તકે છે. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં મિત્રતા વારંવાર મિત્ર ને નિહાર રે નિહાર નિવૃત્તિ શીઘ્ર નિર્વધારી એ પ્રવૃત્તિ બાળ વર્ષ થશે. આ તારી બધી પ્રવૃત્તિ રાગની પુણ્યની પાપની દુઃખદાયક પ્રવૃત્તિ છે. જે અનંત સુખનું દાન એવા ચૈતન્ય સ્વભાવમાં તો તને મિત્રતા નથી. આનંદનું દાન ભગવાન એના ઉપર તો તને પ્રેમ નથી. ઉત્સાહ અને પ્રેમ ન આવે છોકરાને પ્રણામો હોય બે પાંચ મૂડી હોય કાંકમાં ખર્ચવા હોય જોવું તો તમારે એની માં ગાંધી ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહ. અરે બેન પણ હવે હવે મેળવો સંસાર નીચે તમારો ઘાંટો દેખી છે છોકરા મળતો હાલ ભાઈ બોલો મૂર્તિ એવી હોય છે પણ આ કાંટો બેસી ના જલેબી ની યાત્રા ખરાબ બે પ્રસંગે એને કોઈ જવા કામ કરીને કેમ હોય મૂર્ખ એનું પ્રદર્શન કરે તોય બધા કરતા ની કંઈ ઘાટો બેસી જાય. ઉત્સાહ 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 પાપમાં ભગવાન જેસે કે ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો પ્રભુ પ્રત્યે તને ન્યા ઉત્સાહ નવી દુકાન ભાંડે પ્રોફિટ 5-6 લાખ પૈસા હોય રાતને ધંધો કરવો હોય તો મેલા કપડા નાખવા મોટા પણ બીજા નથી જીવીને અંદર મેળા આ તો પ્રાપ્તનો ધંધો છે મકાન પ્રાપ્ત મારા મધમાં મકાન નહીં છે અને પેદાશ પણ સારી થઈ છે જો એ દુકાનને વધતો એનો ઉત્સાહ અને બધી જવાબને ધારણા રહેતે ધીરે નથી કે મરી દીધું મારા ક્યાં ઉત્સાહ આ ઉત્સાહ મળે ચૈતનના ધામ પરમાત્મા પ્રત્યે એના રહેવાનું જવાના ચેતન ઉત્સાહ નહીં આય તને ઉત્સાહ અનંત દુઃખનું ધામ એવા જે બાળક વિષયો તેમાં તને સુખ બુદ્ધિ થઈ પ્રેમ આવ્યો ઉત્સાહ આવ્યો એ કેવી રીતે કરતા જેના બોડીને દુર્ગતિ જવું છે એમાં તને ઉત્સાહ જેમાં સુગતિ મળે એવું કોઈ પણ ધામ એમાં તો સંસ્કાર કરે નહીં એ કેવી રીતે વિચાર. અરે જે હવે તારા જ્ઞાન તત્વને ઉગાડીને ભોરી જો રે જો કે તારો સ્વભાવ દુઃખરૂપ નથી પણ બાય વિશ્વ તરફનું તારું વલણ એકાંત કર્યું છે. શું શું કીધું બાય વિશ્વ તરફનું વલણ એકાંત કર્યું
નહીં, આ તો દૂર દૂર પાસે ભક્તિ બહાર દર્શન વર્ષે એ બી થયું. કારખાના શું કર્યું? નીકળે શું કહે ચાલો નીકળે કારખાનું લઈ જાઉં બંધારણ કરું છું કારખાનું કરે જોડાવો હજુ ચાલો પ્લીઝ મને તારો સ્વભાવ દુઃખરૂપ નથી, પણ જ્ઞાન પક્ષી જો તારો સ્વભાવ દુઃખરૂપ નથી, બાય વલણ એકાંત દુઃખરૂપ છે. જેમાં સ્વપ્ન પણ સુખ નથી, સ્વપ્નમાં પણ એ સુખ નથી. આમ વેદ થી વિચારી તારા અંતર સભા તો ધર્મ એને કહીએ કે આનંદ સ્વરૂપ કરવું, ધર્મ વલણ કરવું, એના શાંતિ મળે એનું નામ ધર્મ થાય. બહારના મંદિરમાં મંદિરની પૂજાના વલણમાં તો રાગ હોય ભલે, પણ તે દુઃખમાં સુખ બુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા, એને નિવૃત્તિ શીઘ્ર નહીં વધાર. નિવૃત્તા નિવૃત્તા નિત્ય નિર્ભય કામ અને સુખનું ધામ તારો આત્મા થયા. આત્મા એટલે કાંઈ નહીં, અને બીજી વસ્તુ એટલે સરળ છે. આત્મા એટલે આત્મા તો સુખનું સાગર આનંદનું ધામ છે, અતિન્દ્રિય અંતિ ફળો ફળ ભરેલો ભગવાન છે. એવા આત્માની તો કઈ કિંમત નહીં, સોપું કઈ કિંમત લઈ જતો વાર્તા ધન જગ્યા એ પણ એની રીતે મારો છે ને, મારો તો એ લઈ જાય છે ત્યારે પચીસ લાખ ને સત્તર લાખમાં દીકરો માણસ તો બે માં દીકરો લઈ જાય, કોક ને પાપ પીરા મેં લઈ જાય કોક ને. આ ઘર છે પણ દીકરો છે, ખુશી ખુશી મનાવો છે, કરો લાભ છે માનતા, કરો પાપ ના ઉતાવળા. સુખ નો ધામ તો તારો આત્મા છે, તેથી શુદ્ધાત્મ સ્વરૂપ ના સ્વપ્ન સિવાય આત્મા શુદ્ધ ચૈતન આનંદ છે. એના સ્વ નામ પોતાના સમ પ્રત્યક્ષ આનંદના વેદન સિવાય અને કોઈ અભયતા નથી, કોઈ અભયતા નથી. અભયતા તો એ છે સંસાર દુઃખના પ્રાર્થના અભાવનું તો એક જ સ્થાન છે, સંસારના દુઃખના પ્રાર્થના અભાવ તેનું એક જ સ્થાન છે.
सुखने भी एक स्थान शरीर की तरह भी वाय पर आपको कितना स्थान जुआनी में रह रहा हो तो वृद्धावस्था में काम आ रहे आत्मसोक में प्राप्ति में का जो है सर्वेन्द्रियाणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः विषयमा गति पिता प्रवृत्ति सर्वेन्द्रियो ये पांच इंद्रियों के रोकी ने पांच इंद्रिय ना विषय तरफ रोकते हैं रोकी ने ये इंद्रिय जिनी पावे ये तो प्रेम जाता है और सबसे भगवान ने वाणी आंदोलन भगवान ने दर्शन करवा इंद्रिय विशेष बुद्धि इंद्रियों व्यक्ति मन तो इंद्रिय में रुचि नहीं जड़ पांच इंद्रियों और माती अंदर भाव इंद्रियों के विषय में जानना ज्ञान એનો વિષય ભગવાનની વાણી બાઈ છે બધાનો વિષય એ ત્રણેય ઇન્દ્રિયો કે વિષય આ ઇન્દ્રિય જળ પાંચ ઇન્દ્રિય કોઈ પણ પર્યાય જેનાથી એક જ વિષય જણાવે દક્ષિણથી રીત જણાવે જણાવે એ ભાવ ઇન્દ્રિય જળ ઇન્દ્રિય મને વિષય વિષય છે ભગવાનની વાણી ભગવાન ને પણ ઇન્દ્રિય માને કહેતો ભગવાન ના રૂપી ત્યાંથી પાકો હોય છે બરાબર છે ને સર્વ ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિય રોકીને નિરોધીને જેમ કે ભગવાન આત્મા તો અનિન્દ્રિય છે આવો ધર્મ કરતા કે બીજો હળવો ધર્મ નહીં હળવું કયો આ જણાવ્યુંના વર્ણ રૂપી ત્યારબાદ સ્થિર થયેલા અંતરાત્મા વડી જ્ઞાન પર્યાય અંતરમાં વાવતા બધી ઇન્દ્રિયોના વિષયથી ખસી જતા સ્થિર થયેલો અંતરાત્મા વડી અતિન્દ્રિય આનંદમાં સ્થિર થતો ભગવાન આત્મા જે સ્વરૂપ આપે છે મન વડે જે સૌ બાકી મન શબ્દ કરે છે અંતરાત્મા મન સાધન ભાવ ભાવ મન શુદ્ધ કરું મનો નિરોધન કરતા પર પાંચ ઇન્દ્રિય તરફ નો વહન ભાવ વિકૃત ભાવ એને ખસી જોઈ નથી
परमात्मा आनंद स्वरूप जेना तीर्थता जीव पासे से वस्तु ये परमात्मा तो सुखित होते ये स्वरूप क्यों करता क्षणवार देता इतने क्षण मात्र अनुभव का बहुत काल मन का घणो काल मन में तीर्थ मस्तक हो गया थोड़ा काल सुधी हम थोड़ा तो नहीं अंतर में हो गए थोड़ा काल मनाता मन में निरोध करीने देखता मन कल्पना रंगी में खुली गई हम चाहते ये अंतरात्मा है मैं खोता ये वस्तु में अनुभव कार ये वस्तु परमात्मा कर सकते ये परमात्मा कर सकते परम स्वरूप है सुदानंद स्वरूप प्रतिभाषक है ज्ञानानंद स्वरूप भगवान आत्मा पांच इंद्रिया भाव जगन भाव की रीति में अंतरमा सरोस है क्या ही सर्वानु भी परिवर्तन जना सकते हो कृष्ण सुदानंद स्वरूप भगवान आत्मा है जो आ सुंदर दर्शन जीता भगवान समय का बोले हम लोग बहुत ही कुछ रखे थे पंडित जी अज्ञान में रखा समय का बोले करते खूब नहीं धर्म सत्य वस्तु धर्म धर्म से अंतर्मुख अवलोकन मैंने आनंद में धाम था के तत्व चतुर्थ तत्व राज स्वरूप परमात्मा में दस वही तत्व लक्ष्मे व्यक्ति की छोड़ी गई है इतने के जीवन कर्म स्वरूप में नहीं सेवा पुंतात्मा विकल्प बंधन में थोड़ा संगे बदा माटी खसी गई ने हा हा स्वरूप सुदानंद स्वरूप जी अंदर भाषे अन्य ज्ञान मां एक कारण स्वरूप ने तीर्थ परमात्मा करते हमें साधन कराए आते समय निश्चय वसूल कर ये साधन करो किसी ने कहता है स्वाय कल्पना भवन में छोड़ी अंतर में भवन में भवन ये दशा में जो परमात्मा खाते आनंद ना साधे ये परमात्मा को पसंद है आज कोई साध में आंधी न से करने वाले और कर्म रखता करोगे एक तत्व तत्व परमात्मा
दर्शन दर्शन परमात्मा ने पर्याय पर समझ दीजिए बात आपके अंदर भी परम क्षेत्र नाम परम शरीर से होना तीर्थ का बाहर विकल्प में रुचि में अंदर ना निर्विकल शत्रु ज्ञान में परम स्वरूप ने देह बनाई ने अंदर करता ये भाषा वस्तु में ये वस्तु पानी पर छोटा બધાને સાધન વ્યવહાર જીવન છે એ અંદર ના એકાગ્રતા એ સર્જન પૂરતું વ્યવહાર છે અંદર કાય પૂછવા પણ જેને અંતરાત્મા શું આ રીત છે એટલે જ જેને સમ્યક વ્યક્તિ શું હોય એનું આ કળા છે બરાબર હા સમ્યક દર્શન કર્યું હોય તો હું પૂર્ણાનંદ ના અનાથમ હમ જોઉં કન્યા છોડી દઉં છું હા હા જેસે પરમ તો પ્રતિ પ્રતિભા થાય પરમાત્મ સ્વરૂપ છે પરમ સ્વરૂપ મહાપરમ સ્વરૂપ જેના અનંત જ્ઞાન અનંત જ્ઞાન અનંત આનંદ અનંત સત્તા સ્વરૂપા એ શક્તિ સ્વરૂપ એવું જે પરમાત્મા એને ફરતી રૂપી મંદિર આવશે અંતરમાં સ્વયં ફરતા જે સ્વરૂપ સાથે તો પરમાત્મા પૂછું સમજાણ ક્યાં આવી વાતો છે રજિંદ્યા દેન્દ્રિયા કેન્દ્રિયા પણ પરમાત્મા સ્વરપના જીવનના ભાવના છોડી દે જે તારે સુખી કામ હોય તો બરાબર પ્રથમ તારે ધર્મી થવું હોય તો સુખી થવું હોય તો ધર્મી થવું હા ધર્મી થવું હોય તો તારે ધર્મને ધારણ કરવો હોય તો એનાથી પાછો હોય અણિંદ્રિય ભગવાન સ્વરૂપે બિરાજમાન છે અને જે તો આ ધર્મ ધર્મી થવાની અને ધર્મ થવાની આ રીત આ બધા શું સાથે કરા મકાનો મોટા કેટલા મંદિર છે મંદિર પણ સમર્થન કર્યું એ માન પણ કર્યું મોટા હવે ના પડે જો કે 5 લાખ આપણે ને 2 મિલિયન ની મૂર્તિ કરવા એ તો થઈ ગયું થઈ ગયું એને સારો અને તેના
પૂરવાના ભાવ સીધા હોય ભલે સમજે છે કોને બનવાનું કારણ છે વ્યવહાર ધર્મ છે પરમાત્મ ધર્મ બરાબર ત્યારે મૂર્તિ મૂર્તિની પૂજા મેં કરવી ને વિપરાગતા ફોન થઈ ગઈ શું છે સમજાણું કઈ સુભાવ આવ્યો નથી ધર્મ છે એમ નહીં વિપરાગતા પ્રદેશમાં થાય અને સ્વરૂપમાં ભેગા હોવા છતાં વીર થઈને પરમાત્માને થાય અને રચના જેવો વ્યક્તિને આવે આવે એ હિન્દુ તરફના અવરણ નો ભાવ વીર જે કહીએ તેવી ઇન્દ્રિયનો વિષયનો ઇન્દ્ર કીધું છે ભાઈ પરમાત્મા પોતે મંદિર મંદિર એ બધા ઇન્દ્રિય છે અને ઇન્દ્રિય કીધી છે કેમ કે ઇન્દ્રિય પર વર્ણન થાય છે ત્યારે ઇન્દ્રિય શું ગણાય છે ઇન્દ્રિયનો ઇન્દ્રિય આત્મા નથી ક્યાં ગણાશે પણ જેને વાસ્તવિક તત્વનો જીવન અને અનુભવ કરવો હોય તો એને ચીત ગણે તો એને શુદ્ધ ભાવને પણ છોડી દેવું પડશે બરાબર હા જેને સંબંધી વિકૃતનો આવે ને થાય સંસ્કૃતિને પણ આવે એમ કરીને નીતિ નહીં નીતિમાં માનનારા નથી છે એને નીતિ માનતા નથી સંચિત એમ નથી નીતિન વિચરતા છે વિપ્રાચીન દાનો પ્રાચીન ઘણા વર્ષે અડકાવ્યો છે એ કે સંચિતિને પછી મૂર્તિ માનવાની નીચા દર્શી હોય ત્યાં સુધી એને મૂર્તિ ને માનવાનું આવે એમને જે આ પછી ન હોય એ સાંભળો એમને દર્શી થયા પછી નહી હોય અને નહી હોય ત્યાં વ્યવહાર નહીં નો વિષય લક્ષમાં આવે એમને હવે એ સંતુષ્ટિ ને લીધે હોય કેમ કે શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન થયું સ્વમે આશ્રયું એ શુદ્ધ જ્ઞાન ભેદ કર્યો એ નય એ નય ના બે ભાગ નિશ્ચય નો વ્યવહાર એ નય નો વિષય નિશ્ચય નો શો વ્યવહાર નો કર એટલે ખરેખર તો સંતિ ને જ વ્યવહાર નો વ્યવહાર અને વ્યવહાર નો વિષય સ્થાપના સંતિ ને જ નયના ભેદ નો વિષય હોવા મોનાલજી રાજ છે એના પરમાત્મા ત્રિલોકના ઉપરાગની મૂર્તિ મંદિર અને દેવ કયા છે નિશ્ચય દેવ તો ભગવાન આત્મા છે અહીં તો ભેદ એ કરવું છે કે તમે જયારે સર્વાજ્ઞ ધર્મની કરવી હોય તો જ્યાં સુખરૂપ સ્થાન કર્યું ત્યાં જા અને પાંચ ઇન્દ્રિયના વિષયના વલણને હો તો અંદર સ્વરૂપની દ્રષ્ટિ થશે હા
પછી સ્વરૂપની દ્રષ્ટિ હોવા છતાં નિશ્ચય દશા પૂરણ કરશે નહીં, એને વચમાં આવો ભાવ આવ્યા વિના રહે, ભાવ બંધનું કારણ આવ્યા વિના રહે. પૂર્ણ બંધ પરિણામ પ્રગટ ન થાય જ્યાં સુધી બંધના પરિણામ અબંધ સ્વભાવને અબંધ સ્વભાવને જાણતા અબંધ પરિણામ થયા, પણ અબંધ પરિણામ પૂર્ણ ન થાય મેં તમારા ત્યાં સુધી વચનાળા બંધ પરિણામ આવે ખરા. સમજાણું કાંઈ બને જાણે તારા કેમ છે બાધક છે એમ ચીજ થતો નથી એટલે આગળ અંદર આનંદ માર્ગી ન થાય. આનંદનું ભાન હોવા છતાં એ ન થઈ ગયું સારી તબો છે ને એવું. હા, એનો એવો ભાવ આવે અને એ ભાવ આવે માટે મંદિર બને એમ નથી, અને મંદિર બન્યું માટે સુધાર એને લઈને થાય આવી વાત એને નથી. બનાવી ભગવાન નો મંદિર કરો છો ભેગા છે. વ્યવહારે પૂછવા જવું છે, નિશ્ચય પૂછવા જવું છે.
નિશ્ચય તો સૌ પૂજવાને પૂજ્ય થયો, પણ સ્વરૂપની સ્થિરતા પૂર્ણ ન થાય ત્યાં સુધી એવો ભાવ ગંધર્વને પણ આવી ના રહે નહીં. સમજાણ પંચમા વર્ષના પરિણામ એ નિમ્ન વિષય છે અને એના પદને લક્ષી પાંચ થાય છે. અહિંસા આનંદ ન મારું આનું જોવા પડે આમ ચેક કરશે. ખરેખર તો એ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય નવી થઈ છે. કારણ કે અનિન્દ્રિય જેવો ભગવાન આત્મા અનિન્દ્રિય સ્વરૂપ હોય એના જે વિકલ્પ છે એ ઇન્દ્રિય સ્વરૂપ છે. પણ અનિન્દ્રિયનો ભાન થઈને અનિન્દ્રિય પૂર્ણ દિશા પ્રગટ ન થાય ત્યારે વર્તમાન આવે સુભાવ આવ્યા વિના રહે વ્યવહાર ધર્મ થાય. સ્વભાવ નો પૂર્ણ આશ્રય ન થાય ત્યાં સુધી જ્યાં સુધી સોનો આશ્રય લીધો એટલો ધર્મ તો આશ્રય નીચે ને પરાશ્રય ભગવાન પર્યાયમાં રાગની મંદતા અને કોઈને વ્યવહાર પણ થયો જ્ઞાન પણ થયું જેની સ્વરૂપમાં નથી એવા જે એવો વ્યવહાર હોય છે એ વ્યવહાર જાણી લો પ્રજ્ઞાન છે. વિપરાગના માર્ગની અનેકાંત થયેલી અમૃત કરી પડે ઇન્દ્રિયોના ધમકી પ્રવૃત્તિ ચિત્રવૃત્તિને રૂપીને અંતર જલ્પા લઈ સંકલ્પ વિકૃતિ રહી થઈને બહારની પ્રવૃત્તિ અંતરનો જલ્પ સૂક્ષ્મ આત્મા થઈને શુદ્ધ થઈને અબુદ્ધ થઈને એવા વિકલ્પ છે ને પોતાના સુદાનંદ સ્વરૂપમાં પૂર કરવો. જ્ઞાનના અંતર વ્યાપારના સ્વરૂપમાં પૂર કરવો. એ આત્મ સ્વરૂપમાં સ્થિર થતા પરમાત્મા સ્વરૂપમાં પ્રતિભાવ થાય છે. એટલે જે પરમ સ્વરૂપ છે તેનો વિલન થાય વિલન તો કરી આવ્યા થતા કર્મ થતા છે અને તેમના કરવાથી અહીં
કેટલી વાતમાં કર્મ વખત છોડ્યું જીવનનું સેવન કરવાથી શુદ્ધ ને પવિત્ર આવા આત્માને જાણવો જરૂર છે. પાંચેન્દ્રિયના વિષયો તરફનું વલણ છોડી બોલો નથી ચૂકવતા તમારા છોડી દે છે મનના સંકલ્પ કરો તોડી ઇન્દ્રના ચિત્રનું વર્ણ છોડી મનના સંકલ્પ કરોને તોડી જ્ઞાનાનુસરવાનો એકાગ્ર સંસ્કૃત તમે પરમાત્મા પ્રાપ્ત નતા છીએ.